या देवी सर्वभूतेषु मा સાધુ સંપ્રદાય ની વચારે પેલા તો મને એ મૂંઝવણ થતી હતી કે દિનેશ બાપુએ મને બુક શું કરવા કર્યો છે, કારણ કે હું આ બીજાની ઘોડે નથી કરી શકતો ભલા માણસ, કારણ કે જુદી તાસીર છે, જુદો સ્વભાવ છે, જુદી પ્રકૃતિ છે. પણ જૈસી ધૂણી અતિ તીખી જબ ખોલો તબ આગ, પછી જેમ જલસુભાઈ પ્રજાપતિ ટીપુ મારતા હતા મને ઘણો આનંદ થતો હતો. આનંદ એટલા માટે થતો હતો કે આવું તો મહીપતભાઈ ની વાડીએ, ચાહે તો લક્ષ્મણભાઈ બારોટો હોય તો ભલે, કીર્તિદાનભાઈ ગઢવી હોય તો ભલે, એને બધાને અહીંયા વાડીએ ભજન તો કરવા જ પડે ભલા માણસ. અને ભૂતકાળ એટલા માટે કે કદાચ તમને નહીં ખબર હોય કે રાજસ્થાન ની બોર્ડર માંથી ક્યાં ખુફિયા રસ્તા જાય છે, તેથી સાચોડ માંથી મહીપતભાઈ ની 150 ગાડીઓ હાલતી હતી. પેલા તો એક સાધુ સમાજ બેઠો છે, પેલા કોઈ દિવસ કોઈ પણ વાત કરો ને, ગમે ત્યારે કોઈ પણ વાત તમે. અને એક બીજી વસ્તુ હું આપને કહી દઉં, મારા માટે આ કોઈ દિવસ સ્ટેજ છે જ, સ્ટેજ એટલા માટે નથી કે મારા માટે આ કાયમ ને માટે વ્યાસપીઠ છે. ત્યારે મને એવું લાગે છે કે આમ કાર્યક્રમો ખૂબ દુનિયામાં, આ જગતની માલિકોએ ખૂબ કાર્યક્રમો કર્યા. અમારો ડાયરો પણ ઘણો બેઠો છે, ગિરાસદાર રાજપૂત સમાજ બેઠો છે, અટારે આલમ બેઠી છે, સાધુ સમાજ બેઠો છે, હજી કઈ ચાલુ નથી કર્યું. ચાલુ થાય પછી ખબર પડશે. પણ આ સાધુ સમાજ ની વિચારે જયારે બેઠો છું તો એક બાળક હોય, ભણતું હોય,
એટલે પેલા ધોરણની પરીક્ષા આપે એની કોઈ ગણતરી ના હોય, બીજા ધોરણની પરીક્ષા આપે એની કોઈ ગણતરી ના હોય, ત્રીજા ધોરણની પરીક્ષા આપે એની કોઈ ગણતરી ના હોય, એમ કરતા દસમું ધોરણ એટલે બોર્ડની પરીક્ષા આપે, બોર્ડની પરીક્ષા આપે ને એની ગણના એના જીવનભર રહી. એટલે આજ દસ નામી સાધુની વચારે એક રાજપૂત જયારે બોલવા માટે બેઠો છે એટલે કદાચ હું પેપર દેવા આવ્યો હોય એવું મને લાગે છે. ઓછો ઉતરી સહી ને એ વાતે ફાઈનલ છે, બીજી વાત, કોઈ જાતની અહીંયા ફરમાઈશ દેવા આવશે નહીં અને પીધેલા મારી સામે આવશે નહીં, જે કોઈ હોય તે. પછી તમારા હેતુ મને દુઃખ લાગે, તમને આમ અજુગતું કહી દીધું તો હું તાયન તમરો કે લાયન લવારન નો નથી એટલું યાદ રાખજો. હા હા આવ્યો છું, આનંદ કરાવીશ. આ દસ સંપ્રદાય ની વચારે બેઠો છું, આમ ખરેખર તો હું આનંદ નું કોઈ મશીન છો જ નહીં. કોઈ એમ કેતો મિત્રભાઈ આવે ને આનંદ કરાવી દે, એ તો બીજા તમે પેલા બોલાવ્યા એ મને કેતો હતો દિનેશ બાપુ કે મિત્રભાઈ એ આવે એટલે નકરા વખાણ જ કરે. હું વખાણ ક્યાંય જો તમને ક્યાંય પ્રસક્તિ લાગે એ ક્ષણિક વાર માટે, ભાઈ દલસુખભાઈ ક્ષણ માટે જો પ્રસક્તિ લાગે ને તો આ સ્ટેજ નું માધ્યમ મૂકી દેવું છે ભલા માણસ, પ્રસક્તિ નહીં કરવાની. અને વક્તા તરીકે બેઠો છું એટલે વક્તવ્ય એ જ આપીશ કે જેમાં વાસ્તવિકતા ભરી હોય ભલા માણસ, એ સિવાય બીજી મારાથી વાત ન થાય. અને ત્યારે તમારે શક્તિપાઠ જ કરવો પડે.
यहां समझ को भी मौन है ना समझ को भी मौन है याद करो भक्ति पात्र શક્તિ પાઠ હજી પ્રમાણ આપે છે આમ તો પાઠ ઘણા થાય એક આદિ પાઠ કે જેને ભગવાન વિષ્ણુનો પાઠ કહેવામાં આવે છે આદિ નારાયણનો પાઠ કહેવામાં આવે છે પછી ધર્મ લુપ્ત થવા માંડાણો રામદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય અને રામદેવજી મહારાજ પાઠનું પાછું પ્રાગટ્ય કરે જોત પ્રગટાવે એટલે આ જઈને આપણે રામદેવજી મહારાજનો પાઠ કહી છીએ પણ એ ચાર વેદો માથે ઉભો છે એ પાઠ છે ચાર વેદો માથે ઉભો છે પણ શક્તિ નો પાઠ તો કે સીધો ધરતી માથે થઈ જાય ભલા માણસ આ જગદંબા છે આ શક્તિ છે આ પરાશક્તિ છે બીજા કોઈ પાઠની માલિકો પ્રમાણ મળતું હોય કે ન મળતું હોય મને ખબર નથી મને ખ્યાલ નથી મેં જોયું નથી મળતું હોય છે કદાચ પણ શક્તિ પાઠ મેં મારી નજરે જોયું છે ભલા માણસ અને આજનો તો ભાઈ બધો જે ડાયરો બેઠો છે આમ તો મામા પહેરી બેઠા છે એક સાઈડમાં ભગવાદારી સાધુઓ બેઠા છે ભેખ ભગવાનો બેઠા છે અને એક બાજુ અમારો ગિરાસદાર રાજપૂત સમાજ બેઠો છે 18 આઈલમ બેઠી છે પણ અત્યારે બધા ક્રેઝ આવેલા છે દિવાળું કાઢે એટલે સાધુ થવું કોઈ નો હંગર કે સાધુ હંગરી લે અને પાંચ પૈસા થાય એટલે દરબાર ઉઠાવું જેને આવે એના આમાં ભળવું છે આ બે સમાજ એવા છે બધાને બાપુ થવું પણ એમ ન થવાય એમ તો જોધપુરની જેલમાં મારી ભેગા આસારામે પીતા હતા એમ કઈ મને તમે હાજા હુકમ નો ઘડેલો ગણતા તમારી જાણ ખાતર તમે અપલખણ ઝળકાવી પછી મને એમ થયું કે આવું કઈક કરી કેમ થાય આ બધા હાલે છે આપણું હાલે ન હાલે જોવા હતું પ્રયાસ કર્યો બાકી આમાં કઈ કાઢી લેવાનું નથી અને એના તમારી જાણ ખાતર તમને કીધું કે હા અમારી વચ્ચે બેઠા છે એટલે આવી વાત કરતા ના એવું કાંઈ નથી જે દી અમદાવાદની જેલમાં પાસામાં હતો ને તે દિવસે બેઠું વર ભાઈ દર્શુભાઈ અને એમાં આઈ કે જાડેજા સાહેબ ને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ને જેલની મુલાકાત આવી સાથે મીડિયા વાળા આવ્યા તમારે તમારી ફરજ બજાવવાની મારે મારે તમારે પકડવાનું કામ કરવાનું મારે ભાગવાનું કામ પણ આપણી જાણ ખાતર કહી દઉં એવી એક જગદંબા એવી એક શક્તિ એક એવી પરા એક એવી જોગમાયા આ પાદર માંથી નીકળે છે સોલંકી સાહેબ અહીંયા જયારે બેઠા છે અને હું સારો થવા માટે જરાય કાંઈ કાંઈ જાહેરાત નથી કરતો ભાઈ પણ હું વાસ્તવિકતા કહું છું કે મૈપતનું એ મૈપત જે 6 વર્ષ પહેલા હતો એ તો મરી ગયો છ વર્ષ પહેલા જે મૈપત હતો એ તો મરી ગયો નકર તો આ ઠેઠ પાલનપુર તમારી સાચોની બોર્ડર આમ હમીરગઢની બોર્ડર અને એ બધી બોર્ડરથી માંડીને આખા રાજકોટ જિલ્લાની પોલીસ ગાંડી થતી હતી તોય મૈપુર જડતો નહોતો તોય પ્રોગ્રામ કરતો હતો ભલા મણા આ એક મસ્તી હતી યાર પણ એનું પાછળનું કારણ શું હતું ખબર મારી પાછળ ભૂજાયું હતું જોરદાર ભૂજાયું હતું અને ભૂજાયું કોણ હતી ખબર તમને લાગે અત્યારે તમને હજી અહીંયા એકલો નો હું મતતા હો લગભગ ખોક ભેગા બેઠા આ મારી વાસ્તવિકતા છે અમારા દર્શુભાઈ ને ત્યાંથી કોક આવ્યું હોય ન આવ્યું હોય મારો રામ હું તો સૌ જ અમારે તો આશરા ધર્મ દેવાનો છે પણ આ તો એક વાત છે પણ એમાં આઈકે જાડેજા સાહેબ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ જેલની સોલંકી સાહેબ મુલાકાતે આવ્યા એટલે પછી ખરાડી સાહેબ સુપ્રિન્ટેન્ડર હતા એટલે
300 મહિના કલમ વાળા અમે આમ રાખી માઇક્રોફોન રાખે પછી અમે કેમેરો રાખે કદાચ તમને ગુજરાત સરકાર માફી આપી દે તો તમે શું કરો તો કે બહાર નીકળીને ડાયા થઈ જાય ઈ પછી બીજાને બોલાવે અલગ અલગ કલમ વાળા પૂછતા હતા એમાં પાસાવાળા પૂછવાનું હતું તો કે એમાં શું થઈ ગયું તેથી બરોબર સાંસ્કૃતિક કાર્યક્રમ એમાં બરોબર હું હાર્મોનિયમ માટે બેઠેલો તેથી આ પેટી ઓલી પેટી નહોતી અને એમાં અને એમાં ઘટના એવી ઘટી એ હા હું સીધું માઇક્રો કે ભાઈ એ ભગવાન એ બાપલિયા દાદા કરાડી સાહેબ એવું કીધું ભાઈ અમારે આ દરબાર મૈપુતસિંહ છે એમની સામે જ માઇક્રોફોન રાખો ને મારી આમ મને કે તમે પાસામાં કે પાસા છે ગુજરાત સરકાર એટલા માટે કરે કે તમે બહાર નીકળી અને ગેરકાનૂની પ્રવૃત્તિ ન કરો એટલા માટે બોલો આમાં તમારું મંતવ્ય શું છે મેં કીધું હા ખોટી વાત મને કે એનું કારણ શું મેં કીધું પહેલાં તો હું ત્યાં માણેકવાડામાં હતો ત્યાંથી 3-5 પેટી જ વેચતો હતો અને જેલમાં એવું ખટારાવાળાનો કોન્ટેક્ટ થઈ ગયા મોટા એટલે હવે નક્કી નહીં વિચારતો કરી લ્યો વડા માણસ કે એ જ્યારે જે કળશની સ્થાપના કરવામાં આવે છે અને એ કળશની માથે જ્યારે પાટ પાસે પ્રમાણ માંગવામાં આવે છે એક બાજુ માં ભગવતી મહાકાળીનું સ્થાપન થઈ ગયું હોય એક બાજુ માં ભગવતી હિંગળાજનું સ્થાપન થઈ ગયું હોય અને એ શક્તિને એ જે ગાદીપતિ હોય એમ કે માં મને પ્રમાણ દે કે આ પાઠ તો પરિપૂર્ણ થયો છે ને એમ કરી અને જે કળશ છે એ મથો મઠ ફીરો હોય પાણીથી અને એની ઉપર આમ કરીને આમ ચોખા નાખી દે અને જેમ મમરા તરે ફૂટી ગયેલા મમરા તરે એમ ચોખા તરે એ પ્રમાણ જો કોઈને મળતું હોય ને તો એ આ દેશના દશનામી સાધુને મળે છે ભલા માણસ જેટલો દુષ્નામી સમુદાય જે બેઠો છે એક વખત હાથ ઊંચો કરી દો કે આ વાત સત્ય છે જેને ખબર હોય એટલા વાહ આ નરી વાસ્તવિકતા છે યાર આ ખાલી કાળની માલિકો આ નાની હોની વાત નથી સાચી આજની તારીખમાં આજના સમયની માલિકો જેમ પાણીમાં મમરો તરે એમ ચોખાનો દાણો તરે ભલા માણસ આ શક્તિની ઉપાસના છે
એટલે આ સંપ્રદાય રહ્યો ને એ ખાલી શંકર નો નહી, શિવ અને શક્તિ બે નો ઉપાસક છે. એટલા માટે કીધું છે શિવને ભજો જીવ દિન રાત બીજી વાત આજે મારો રાજપૂત સમાજ બિરાજદાર રાજપૂત સમાજ અમારું જે દરબાર સમાજ છે સોલંકી સાહેબ એમને ભગવાન જાણે આ પંચભૂતના મહાદેવ ને મહીપતના નામથી ઓળખે છે પણ હૃદયપૂર્વક સન્માનિત કર્યો છે એ બદલ હું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી વાત એ છે કે મેં ત્યાં પણ કીધું હતું અને અહીંયા પણ કહું છું કે થરાદની ધરતી છે એ મારા માટે તપોભૂમિ છે. અતિરેક નથી કરતો, નરી વાસ્તવિકતા છે. જેને ખબર હશે એમને ખ્યાલ હશે, એ લોકોને ખ્યાલ હશે કે જ્યાં મહીપતનું મસ્તક નમે છે એવું વ્યક્તિત્વ આ બની બેઠેલું જેનું નામ છે બંધિયા જનકબા, અને એ અહીંથી હાલી અને રામદેવ રાજાય છે. 80 વર્ષની બુદ્ધિ રાજપૂતાણી, 80 વર્ષની બુદ્ધિ ક્ષત્રિયાણી, 80 વર્ષની બુદ્ધિ ગ્રહાણી. આ તમે જોયું આ ઘણા લગભગ રમેશભાઈ સોની કરીને કોઈ અહીંયા આવ્યા છે? એ તો અહીંયા અવારનવાર આવે છે થરાદથી, પણ લગભગ આપણે મધુલી હોટલ વાળા કે એ કોઈ ભૂદેવ છે અહીંયા એ પણ ત્યાં આવે છે, ઘણા માણસો અહીંયાથી ત્યાં આવે છે. પણ આ પાદરની માલિકો એ હાઈ જનકભાઈ રોટલા બનાવ્યા છે અને મહીપતે ખાધા છે ને, એટલા માટે આ ધરતી મારા માટે તપોભૂમિ છે ભલા માણસ. અને ત્યારે
ગતિને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ન પામી શકે અને નથી પામી શક્યા પણ અને નથી પામી શક્યા એટલા માટે જ દત્તાત્રેય મહારાજ નું પ્રાગટ લખ્યું છે. ભલામણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્યાં જતા ચારો કરવા, શક્તિ નો ચારો ન કરાય. સોમેશ્વર લૂંટાય, ભગવાન સોમનાથ લૂંટાય, મથુરા લૂંટાય, અયોધ્યા ની માથે હજી આજની તારીખમાં મુદ્દો પડ્યો છે રામ મંદિર બનાવવું કે ન બનાવવું. તમે ક્યાંય એવું સાંભળ્યું કે માતાજી ના મંદિર માથે કોઈ ખા પીરો હોય? ભલામણ ન થાય, મા માથે ચારો ન થાય. આમ જો ચારો કરે તો મૂકે નહી હો. આજની તારીખમાં પાકિસ્તાનના પાદરની માલિક વ્યાજ આવ બલુચિસ્તાનમાં આજ પણ બેઠી છે, જેનું નામ છે હિંગળા. મુશરફથી માંડી બેનજીર ભૂટો થી માંડી એને એમ કેવું પડે, હે નાની જાન, માની મા જેને કહેવાય ભલા માણસ, રહેમ કર, રહેમ કર, રહેમ કર, રહેમ કર. આજે બધી અત્યારે જે વાતો આવે છે ખાલી તમારા પૂરતી છે અને પછી જે વાતો આવવાની છે આ વિભાગ પૂરતી છે. કારણ કે એક સમન્વય જોડી રહ્યો છું ભલા માણસ, કારણ કે મારો વિષય ક્ષાત્રત્વ છે, મને બીજું કઈ આવડતું નથી. આ આવડે છે એમ કરતો નથી એ મોટા નકર એવું ન સમજતા દલસુખભાઈ ભોજન કરીને આપણે ન કરીએ એવું કઈ છે? દલસુખભાઈ ભજન કરી શકે ને આપણે ન કરી શકીએ એવું કઈ નથી. અત્યારે તમે રાજસ્થાનના પાદર ની માલિકો જાઓ અને ચોપડા ની માલિકો રાવણ હથો લઈને કોઈ બેન દીકરી બેઠી હોય અને ઈ એમાં ઈ ઈ સારંગ વાગતો હોય ને ઈ રામદેવજી મહારાજ ને યાદ કરતા હોય કેવો કરે? અરે હેલો મારો સુણી લે, જબરજસ્ત ભારત વર્ષ માટે પણ યોગદાન આપ્યું. જે દિવસે ભારત ને પાકિસ્તાન નું જયારે યુદ્ધ થતું હતું અને એ વખતે જેનું નામ છે બળવંતસિંહ બાકાસર, બળવંતસિંહ બાકાસરે ઇતર સમાજને એમ કીધું, માલધારી સમાજને એમ કીધું, તમારા ઘેટા બકરા મને આપો. તો કે કેમ? કે પાકિસ્તાનના સૈન્યને ગોથે ચડાવવું છે. હે કે હા, પાકિસ્તાનના સૈન્યને ગોથે ચડાવવું છે. પણ તેથી આના માલધારી સમાજે પોતાના ઘેટા બકરા આપ્યા, પછી પાછા ઇતર સમાજમાં બળવંતસિંહ બાપુ આટો માર્યો, ઘર ઘરે જેટલા ફાનસ હોય બધા ફાનસ આપો. પણ ઈ ફાનસ પેટાવી અને પાકિસ્તાનની સરહદમાં જવા દીધા. એ તો પાકિસ્તાનની સેનાને એમ થયું કે ઓહો હો હો, બાર વગરનું સૈન્ય આવે છે અને પછી વાહેના માર્ગે થી લઈ જાય ને. બળવંતસિંહ બાપુએ કીધું કે હવે જપતું બોલાવો, પાડી ગયો. આ ઈ ધરતી છે ભલા માણસ. હા,
आज्ञा गोस्वामी प्रकाशगिरी शिवगिरी पड़ादर पड़ादर अग्रवाल कंपनी अहमदाबाद मैनेजर श्री तरफ थी आवे छे एक वक्त एमने पण जोरदार तालियों थी बताओ छो 1100 रुपया गोस्वामी भरतपुरी धर्मपुरी कारेली एमने पण बताओ छो 500 रुपया गोस्वामी अमरीगिरी हरिगिरी तोरडियाळी हा એમને પણ તાલીઓથી વધાવશો 21000 રૂપિયા આહીર ડાયાભાઈ નારણભાઈ આદિપુર કચ્છ એમને પણ સાધુ ના આંગણે એક દરબાર ને ગાવાનું એક પ્રજાપતિ ને ગાવાનું અને સાધુ હામો બેઠો બેઠો સાંભળે આથી બીજી મોટી કમનસીબી ભારત વર્ષમાં બીજી ભલા મળશો હોય ન શકે અસંભવ વાત છે બેન દીકરી બા અને અને એમનું હું સન્માન એટલા માટે કરું છું ભાઈ દિલસુખભાઈ સન્માન એટલા માટે કરું છું બેન બાનું કે એક વખત હું રાત્રિના કારણ કે હું આમ થોડો અઘોરી છું અઘોરી અઘોરી અને રાતની મને નિંદર નથી આવતી એટલે એમાં આવા ભજન ભજન છે મારો ખોરાક છે અને સાહિત્ય છે મારું સિદ્ધાંત છે ભજન છે એ મારો ખોરાક છે અને સાહિત્ય છે એ મારું સિદ્ધાંત છે અને બેનબા બરોબર 12 નો ટકોરો થયો હતો અને ક્યાંનો પ્રોગ્રામ હોય મને મારો ઈશ્વર જાણે એવું કઈક બોલ્યા હતા કે 12 વાગ્યા પહેલાના જેટલા રાગ હોય ને એને અસુરી રાગ કહેવાય અને સાચા ભજન તો 12 વાગ્યા પછી જ થાય દલસુખભાઈ સાચા જે ભજન છે ને એ 12 વાગ્યા પછી જ થાય અને એટલા માટે ઊંચા વડલા
કાર્યકાળ.